નમસ્કાર મિત્રો અક્ષમ ચેનલ પરથી હું એટ ડિ દરજી આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મિત્રો આપ વિડીયો સાથે જોડાયેલા રહ્યા છો તમે અગાઉના વિડીયોની નોંધ પણ કરી હશે છેલ્લે આપણે સિમ્પલ પાસ ટેન્સ વિશેની માહિતી મેળવતા હતા સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ટૂબીનારો ટૂબીના રૂપો અને હેલ્પિંગ વર્ક દ્વારા ભૂતકાળની રચના કઈ રીતે થાય છે એના વિશેની માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ અને હવે આપણે સિમ્પલ પાસ્ટેન્સ પાર્ટ નંબર ટુ પર જવાના છીએ જેમાં એક્શન વર્બ્સ એટલે કે ક્રિયા વિશેષણ દર્શક જે ક્રિયાપદો છે એનો અભ્યાસ કરીશું મિત્રો આપણે સિમ્પલ પાસ્ટેન્સમાં ટેન્સમાં આગળ વધતા વર્બ જે છે એ વર્ગનો ઉપયોગ કેવી રીતે થાય છે એના વિશેની માહિતી મેળવવાના છીએ વર્ગનો ઉપયોગ કરી અને પાસ્ટ ટેન્સ કઈ રીતે બને છે વાક્યરચના કઈ રીતે થાય છે એ વિશે આપણે અભ્યાસ કરીશું હવે મિત્રો સૌ પ્રથમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ભૂતકાળની વાક્ય રચના કઈ રીતે થાય એમાં સૌ પ્રથમ એક સબ્જેક્ટ એટલે કે કરતા ત્યારબાદ વર્મ એટલે કે ક્રિયાપદ અને ત્રીજા નંબરમાં ઓબ્સેક્ટ એટલે કે કર્મ પ્લસ અન્ય શબ્દો એની સાથે સંકળાય એમ ભૂતકાળના વાક્યની રચના આગળ વધે છે તો સૌ પ્રથમ આપણી વર્બ્સ એટલે કે ક્રિયાપદના પાસ્ટ સમજવાનો પ્રયત્ન કરીશું કેટલાક મેઇન વર્બ્સ પાસ્ટ વર્બ્સ અને પાસ્ટ પાર્ટિસિપલ્સ એટલે કે ભૂતકૃદંતના રૂપો છે એને જોવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ ભૂતકાળના વાક્યોની રચના જે છે એને સમજીશું તો મિત્રો મેઇન વર્બ્સ એટલે કે મૂળ ક્રિયાપદ પાસ્ટેન્સ એટલે એનું ભૂતકાળ અને પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે જે તે ક્રિયાપદનું ભૂતકૃદન જે છે એના રૂપોનો અભ્યાસ પહેલાં કરી લઈશું કેટલાક ક્રિયાપદો હું અહીંયા રજૂ કરું છું તો મિત્રો એની નોંધ પણ કરી લેશો સાથે સમજી લેશો કે મૂળ ક્રિયાપદ શું છે એનું ભૂતકાળ શું છે અને એનું પાસ્ટ પાર્ટિસિપલ શું છે મિત્રો ફર્સ્ટ ગો એનો ભૂતકાળ થાય છે વેન્ટ અને પાસ્ટ પાર્ટીસી છે ગોન એની સાથે કૌશમાં ગુજરાતી શબ્દ પણ લખેલો છે એનું મિનિંગ ગુજરાતી શું થાય છે એ પણ સમજવાનો પ્રયત્ન કરશો સેકન્ડ ટુ ઇટ મીન્સ ખાઉ પાસ્ટ એટ અને એનું પાસ્ટ પાર્ટિસિપલ છે ઇટન રાઈટ રોટ રિટન ટુ સી જોઉ સો સીન ટુ સિંગ એટલે ગાવું સેંગ સંગ ring એટલે વઘાડવું રેંગ રંગ ટુ ડ્રિંક એટલે પીવું એનો ભૂતકાળ થાય છે ડ્રેન્ક પાસ્ટ participle છે ડ્રંક ટુ સ્વિમ તરવું swam સ્વમ ટુ મીટ એટલે મરવું મેટ મેટ win वन वन रीड रेड रीड टू रन रेन रन टू स्लीप इले ऊँगव स्लेप्ट स्लेट टू कीप्ट कैप्ट टू स्वीप ए वरवुं स्वेफ्ट स्वेफ्ट टू बाय खरीदव बॉट बॉट सेवीन टू टीच शीख टॉट टॉट एटीन टू कैच पकड़व कॉट कॉट नाइंटीन टू मेक बनाव मेड मेड ट्वेंटी टू ब्रेक इडव ब्रोक ब्रोकन टू वीअर पहरव वोर वोर ट्वेंटी टू टू डिग एट खोदू डग डग टू गेट इले मेरव गॉट गॉट टू ब्रिंग एट लाव ब्रॉट ब्रॉट टू फाइट फॉट फॉट ट्वेंटी सिक्स नंबर टू कम केम कम टू फ्लाई एट उड़व फ्लू फ्लॉन टू टेल एट कहवू टोल्ड टोल्ड टू सेल एट वेचवुं सोल्ड सोल्ड टू लर्न લર્ટ લર્ટ ટુ સેન્ડ સેન્ટ સેન્ટ ટુ નો એટલે જાણવું ન્યૂ નોન ટુ લેન્ડ લેન્ટ લેન્ટ ટુ થ્રો એટલે ફેંકવું થ્રીયું ભૂતકાળ છે એનું અને પાસ્ટ પાર્ટિસિપન્ટનું ફોર્મ છે થ્રોન તો મિત્રો અહીંયા કેટલાક વર્બ્સ એવા છે કે જેમાં ક્રિયાપદને અંતે ઈડી પ્રત્યે લાગી અને પાસ્ટ ટેન્સ એનું રૂપ તૈયાર થાય છે આવા વર્બ્સ પણ આપણે જોઈ લઈએ મેઇન વર્બ જે છે એમાં ટુ પ્લેન તો પ્લેન એમાં ઈડી પ્રત્યે લાગે છે પાસ્ટ બનાવતી વખતે અને પાસ્ટ પાર્ટિસિપલમાં પણ સેમ જ હોય ઈડી લાગશે પ્લેડ પ્લેડ લાઈક ગમવું લાઈક લાઈક ટુ લવ લવડ લવડ ટુ સેવ એટલે બચાવવું સેવ્ટ સેવ ફિફ્થ પાંચ નંબર છે ટુ ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું ઇન્વાઇટેડ ઇન્વાઇટેડ ટુ લીવ એટલે રહેવું લીફ્ટ લીફ્ટ ટુ વોન્ટ ઇચ્છવું વોન્ટ ઇટ ટુ ડેકોરેટ સજાવવું ડેકોરેટેડ ડેકોરેટેડ પ્રે એટલે પ્રાર્થના કરવી પ્રેઇટ પ્રેઇટ ટુ અર્થ એટલી કમાઉ અર્થ અર્થ તો મિત્રો ઉપર આપણે ઈડી પ્રત્યે લાગીને જે ભૂતકાળના રૂપો તૈયાર થાય છે એનો અભ્યાસ કર્યો એમાં મિત્રો નવ નંબરનું જે વાક્ય છે સોરી નવ નંબરનું જે પાસ્ટ ફોર્મ છે એમાં પ્રેઈડ છે અને પાસ્ટ પાર્ટ સિપલમાં પ્રેઈડ પીઆરએ વાય ઈડી પ્રેઇડ છે ઉપરનું ફોર્મ નીચે આવી ગયું છે ડેકોરેટેડ થઈ ગયું છે મિત્રો એ સેજ ધ્યાન રાખીને સુધારી લેશો પ્રે પ્રેડ પ્રેડ હવે મિત્રો આપણે સેજ આગળ વધીશું કે પાસ્ટ ફોર્મની અંદર કેટલાક ફેરફારો થાય છે ઉપર પ્રે પ્લે જેવા ક્રિયાપદો જે હતા એમાં ઈડી પ્રત્યે લાગ્યો અંતે વાય હતો અને અંતે વાય આવે છે તો કયા સંજોગોમાં એમાં ફેરફાર થાય છે એનો અભ્યાસ પણ થોડો કરી લઈએ તો અહીંયા આગળ એક રૂલ્સ છે એનો કે જો વર્બ હોય અને એ વર્બને અંતે વાય આવતો હોય સમજી લેજો વર્બને અંતે વાય આવતો હોય અને વાયની પહેલાં એટલે એની આગળનો અક્ષર જે છે એ કોન્સોનન્ટ એટલે કે વ્યંજન હોય તો આપણે એ વાયનો આઈ કરવાના અને આઈ કર્યા પછી એમાં આઈડી પ્રત્યે લગાવી અને એનો પાસ્ટેન્સ બનાવવાના છીએ તો અહીંયા મિત્ર એવા પાંચ વર્બ્સ મેં નીચે આપેલા છે એનો અભ્યાસ જરા કરી લઈએ કે મેઇન વર્ગ જે છે ટ્રાય તો ટી આર વાય એમાં અંતે વાય છે પણ વાયની આગળ આર છે અને આર ઇઝ અ કોન્સોનન્ટ એટલે વ્યંજન છે માટે ભૂતકાળ કરતી વખતે વાયનો આઈ થશે અને ઈડી પ્રત્યે લાગશે ટ્રાઇડ અને પાસ્ટ પાર્ટિસિપલ સેમ જ રહેશે ટ્રાઈડ ક્રાય એમાં પણ આગળ વાય છે આ છેલ્લે વાય છે ને આગળ આર આર છે તો વાયનો આઈ કરીને ઈડી લગાવવાના ક્રાઈટ ક્રાઇ વરી વરીઠ વરીઠ ડ્રાય તો ડ્રાયમાં પણ અંતે વાય છે પણ વાયની આગળ કોન્સોનન્ટ આર છે તો પાસ્ટ કરતી વખતે આપણે વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યે લગાવવાના છીએ ડ્રાઈડ ડીઆરઆઈ ઈડી અને ડ્રાઈટ એ જ રીતે સેમ ફિફ્થ વાક્ય નંબર પાંચ છે કેરી એટલે ઉંચકીને લઈ જવું કેરીટ કેરીટ હવે મિત્રો આપણે પાસ્ટેન્સની વાક્ય રચના જે કરવા માગીએ છીએ એ મૂળ મુદ્દા પર આવીએ કે પાસ્ટેન્સ કઈ રીતે બને છે ભૂતકાળ એની વાક્ય રચના કઈ રીતે બને છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં સહેજ થોડીક માહિતી મેળવી લઈએ જેથી ટેન્સ શીખવો આપણને સરળ બની જશે અને આ સરળમાં સરળ રીત હું તમને આપું છું કે જુઓ મેઇન વર્બ છે હેલ્પિંગ વર્બ છે અને પાસ્ટેન્સ તો મેઇન વર્બ જે છે ને મૂળ ક્રિયા પર ગો પ્લસ એની અંદર ડીડ ઉમેરાય છે અને એનું ટોટલ થાય છે વેન્ટ એનો મતલબ એ છે કે વેન્ટ એ ભૂતકાળના રૂપમાં મેઇન વર્બ ગો પ્લસ હેલ્પિંગ વર્બ ડીડ સમાયેલું છે હવે આ ડીડનો ઉપયોગ કયા સંજોગોમાં ક્યારે થાય છે એનો અભ્યાસ ક્રમશઃ આપણે આગળ કરીશું પણ એમાં સેકન્ડ સેન્ટે સેકન્ડ જે પાસ્ટ ફોર્મ છે જોઈએ તો રાઈટ પ્લસ એની અંદર દીડ ઉમેરાઈ બરાબર રોટ થાય છે ઈટ પ્લસ ડીડ ઇઝ ઇક્વલ એટ સી પ્લસ ડીડ ઇઝ ઇક્વલ સો બાય પ્લસ ડીડ ઇઝ ઇક્વલ બોટ હવે આ રીતે અગાઉ જે મેં તમને પાસ્ટ ફોર્મ આપ્યા એ દરેક પાસ્ટ ફોર્મની અંદર ઈડી પ્રત્યે લાગેલો હોય કે ન લાગેલો હોય પણ પાસ્ટ ફોર્મની અંદર હેલ્પિંગ વર્બ તરીકે ડીડની હયાતી છે આ ડીડનો ઉપયોગ કયા સંજોગોમાં ક્યારે કરવાનો છે એ આપણે પછી જોતા જઈએ છીએ એનો ઉપયોગ કયા અને કયા સંજોગોમાં થાય છે તો ઉપરના વર્બ્સ જે છે ને એ એના અભ્યાસ પરથી આપણને એ ખ્યાલ આવશે કે ભૂતકાળના વર્બમાં હેલ્પિંગ વર્બ ડીડ એ અવશ્ય સમાયેલું છે અને હવે આપણે ઉપર શીખ્યા એ તમામ ફોર્મ જે છે એ પાસ્ટ ફોર્મને કરતા સાથે જોડી અને ભૂતકાળના વાક્યની રચના કઈ રીતે થાય છે એ જોતા જઈશું ભૂતકાળ વાક્ય રચના જે છે એની અંદર પ્રોનાઉન એટલે સર્વનામ વર્બ એટલે ક્રિયાપદ અને ઓબ્સેક્ટ એટલે કર્મ આ રીતની આખી એની વાક્ય રચનાની સિસ્ટમ છે જેને આપણે વાક્ય દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ ફર્સ્ટ સેન્ટેન્સ છે આઈ એટ અ રાઇપ મેંગો એમએનઝીઓ અંતે પી છે એ પી નહીં પણ ઓ છે મિત્રો આઈ એટ અ રાઇપ મેંગો એની અંદર ફસ્ટ જે છે એ અહીંયા જે ખાવાની ક્રિયા થઈ એ કોણે કરી તો આઈ આઈ એટલે હું ઓબ્સેક્ટ એનો સબ્જેક્ટ છે વાક્યની ક્રિયાનો કરનાર આઈ છે ક્રિયા કઈ છે તો ઈટ એટલે ખાવું એનો ભૂતકાળ છે એટ એટલે પ્રોનાઉન પછી તરત જ આપણે ભૂતકાળના રૂપને મૂકીશું આઈ એટ અ

પૂરા વાક્યને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે યુ રોટ અ પોઈમ યસ્ટરડે તમે ગઈકાલે કાવ્ય લખ્યું યુ રોટ અ પોઈમ યસ્ટરડે થર્ડ વિહાન ડ્રેન્ક મિલ્ક લાસ્ટ ઇવનિંગ નામ આવી ગયું પહેલાં કોઈપણ નામ સિલેક્ટ કરો એના પછી કોઈ પણ એક પાસ્ટ ફોર્મ મૂકી દો તમે અને પછી એના લગતું ઓબ્જેક્ટ અને છેલ્લે સમય મૂકો આ ચાર પદ બંધ આવશે એટલે ભૂતકાળના વાક્યની રચના તમારી ઓટોમેટિક તૈયાર થશે તમે પણ ભૂતકાળના રૂપો જ્યાં જ્યાં મળે ત્યાં આ રીતે ગોઠવી અને વાક્ય રચના બનાવવાનો પ્રયત્ન કરશો તો જલ્દી તૈયાર રહી જશે હેપી બોટ અ ડ્રોઈંગ બુક લાસ્ટ વીક હેપી ગયા અઠવાડિયે ડ્રોઈંગ બુક ખરીદી ધ્યાન રાખજો ગુજરાતીમાં વર્બ અંતે જાય છે ઇંગ્લિશમાં પ્રોનાઉન એટલે કે સર્વનામ સબસેક્ટ પછી તરત જ આવે છે સેન્ટેન્સ નંબર ફિફ્થ સચિન પ્લેડ ક્રિકેટ લાસ્ટ ઇવનિંગ સિક્સ્થ નમન સેંગ અ સોંગ યસ્ટરડે સેવન્થ बॉइज़ सॉ अ स्नेक लास्ट इवनिंग एट दे मैट द प्राइम मिनिस्टर लास्ट मंथ वी इन्वाइटेड अवर फ्रेंड्स लास्ट वीक एंड टेन एंड लास्ट पोस्टमेन ब्रॉड अ मनी ऑर्डर यस्टरडे तो मित्रों ऊपर आप वर्ब्स की याद ने ध्यान में ली અને સેલ્ફ પ્રેક્ટિસ કરી વાક્યો બનાવવા પ્રયત્ન કરશો તો અવશ્ય તમે દસ પંદર વીસ પચીસ વાક્યો જાતે બનાવી શકશો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ જેટલી પ્રેક્ટિસ થશે એટલા તમે એમાં મજબૂત બનશો તો પ્રેક્ટિસ જાળવી રાખશો મિત્રો આ વાક્ય જે આપણે બનાવ્યા ઉપર એ ક્રિયા એફર્મેટિવ એટલે કે હકારાત્મક છે આમ કર્યું આમ કર્યું કોઈ પણ ક્રિયા કરી એવું છે જ્યારે હવે હું જે કહેવા માગતો હતો આગળ કે આપણે ડીડનો ઉપયોગ જોતા હતા તો એ ડીડ ક્યાં વપરાય છે અને ક્યારે ભૂતકાળના રૂપમાંથી એને ખેંચી લેવામાં આવે છે અને મેઇન વર્બ એની સાથે ક્યારે આવે છે તો મિત્રો હવે આપણે આગળ આગળ જોઈશું કે નેગેટિવ સેન્ટેન્સીસ જે છે નકારાત્મક વાક્યો એ નકાર વાક્ય બનાવવા માટે આપણે ડીડનો ઉપયોગ કરવાના છીએ તો વાક્ય જ્યારે નકાર બને ભૂતકાળનું વાક્ય જ્યારે નકાર બને ત્યારે ડીડનો ઉપયોગ અવશ્ય કરવો પડે છે અને જ્યારે ડીડ આવે ત્યારે એની સાથે મેઇન વર્બ આવશે ભૂતકાળનું રૂપ આવશે નહીં આ ખાસ ધ્યાન રાખવી તો મિત્રો અહીંયા નેગેટિવ સેન્ટેન્સીસ બનાવવા માટે આપણે સબ્જેક્ટ પ્લસ તરત જ ડીડ લઈશું ડીડની સાથે નોટ જોડીશું નોટ પછી જે ભૂતકાળનું રૂપ છે એનું મેઇન વર્ગ કયું હતું તો મેઇન વર્ગ મૂકવાના છીએ અને પછી વાક્યની જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે આગળ વધવાનું છે તો સેન્ટેન્સ નંબર ફર્સ્ટ જે છે એનો સ્ટડી કરીએ કે આઈ પ્લેડ કેરમ લાસ્ટ નાઇટ ઉપરના વાક્યમાં એ કહેવા માગે છે કે હું કેરમ રમ્યો એટલે હકારાત્મક છે પણ રમ્યો નહીં એમ કહેવું છે મેં એ ક્રિયા કરી નથી તો આઈ પછી તરત જ પ્લેડમાંથી આપણે છૂટો પાડી દીધો ડીડ નોટ અને પછી ડીડ નોટ પછી શું મૂક્યું તો મૂળ ક્રિયાપદ મેઇન વર્ગ જે છે પ્લે ત્યાં ઈડી નીકળી જશે આઈ ડીડ નોટ પ્લે કેરમ લાસ્ટ નાઇટ સેન્ટેન્સ નંબર સેકન્ડ યુ ટોલ્ડ અ સ્ટોરી યસ્ટરડે તો યુ ડીડ નોટ પછી ટેલનું ભૂતકાળ ટોલ્ડ થઈ ગયું એટલે અહીંયા મેઇન વર્ક ટેલ આવશે અ સ્ટોરી યસ્ટરડે યુ ડીડ નોટ ટેલ અ સ્ટોરી યસ્ટરડે સેન્ટેન્સ નંબર થર્ડ ઝીત ટોટ ઇંગ્લિશ લાસ્ટ સન્ડે तो जीत डीड नॉट टोटन मेन वर्ब इंग्लिश लास्ट संडे तो जीत डीड नॉट टीच इंग्लिश लास्ट सनडे योगी सो अ वाइल्ड एनिमल यस्टर डे तो सॉ जो मेन पास्टे एनु मेन वर्ब है सी तो योगी डीड नॉट सी अड एनिमल यस्टर डे Sentence number fifth He broke a glass last morning. So, Metro and negative He did not break a glass last morning. Six Ved bought a pen a pencil yesterday. So Ved did not buy a pen and pencil yesterday. सेंटेंस नंबर सैवन है झलक स्पोक इंग्लिश लास्ट टाइम तो झलक स्पोक स्पोकनू मेन वर्ग से स्पीक डीड नॉट स्पीक इंग्लिश लास्ट टाइम सेंटेंस नंबर एट आदर्श कोट अबर्ड लास्ट इवनिंग आदर्श डीड नॉट कैच कॉट कॉटनु मेन वर्ग से कैच अबर्ड लास्ट इवनिंग नाइन्थ एलिफेंट ड्रिंक वॉटर फ्रॉम द पॉन्ड लास्ट इवनिंग एलिफेंट डिड नॉट ड्रैंक नु मे इन वर्फ से ड्रिंक वॉटर फ्रॉम द पॉन्ड लास्ट इवनिंग सेन्टेंस नंबर लास्ट एंड टेंथ तिलक सेंग अ फिल्म सॉन्ग यस्टरडे तो तिलक डि नॉट सेंग नु मे इन वरप से सिंग अ फिल्म सॉन्ग यस्टरडे तो तिलक डिड नॉट સિંગ અ ફિલ્મ સોંગ યસ્ટરડી તો મિત્ર અહીંયા માત્ર એફર્મેટિવ અને નેગેટિવ સેન્ટેન્સીસનો આપણે અભ્યાસ કર્યો છે તો ઉપર આપેલા જે વર્ક ફોર્મ્સ છે એ વર્ક ફોર્મને આપ વિડીયોના નિહાળ્યા પછી તમે જાતે આવા વાક્યો બનાવવાનો પ્રયત્ન કરશો અને એ જ વાક્યને નેગેટિવ સેન્ટેન્સ કઈ રીતે બનાવવું એ પણ સાથે સાથે બનાવતા રહેશો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે બનશે અને ડબલ્યુ એચ પ્રકારના વાક્યો કઈ રીતે બનશે એનો અભ્યાસ કરવાના છીએ તો અહીંયા મિત્રો પ્રેક્ટિસ જાળવી રાખશો અને વિડીયો સાથે જોડાયેલા રહેશો આમાં કંઈક વિડીયો તમને લાઈક થાય ગમે તો તમારી કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં મોકલી આપશો અને કોઈ સુધારો હોય છત જો આપને વિડીયો દ્વારા કંઈક ગૂંચ લાગતી હોય તો કોમેન્ટ દ્વારા મને જણાવશો જેથી નેક્સ્ટ વિડીયોમાં આપણે ફેરફાર કરી અને આપના સુધી મારી મદદ તમને પહોંચાડી શકું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ